આગળ વાત કરીએ નડિયાદમાં કોંગ્રેસ સમિતિ દ્વારા એક આવેદનપત્ર અપાયું છે, જેમાં કોંગ્રેસે સમિતિના પ્રમુખે આપ્યું છે આવેદન. નાના માણસોના આર્થિક હિતને ધ્યાનમાં રાખી આવેદન અપાયું. વર્તમાન શાસકો ઉપર ઉગ્ર પ્રહારો કરતા આવેદનપત્ર આપવામાં આવ્યું. દિવસે ને દિવસે મોંઘવારી માઝા મુક્તિ જાય છે. ગરીબી રેખા હેઠળ જીવતા લોકો અને મધ્યમ વર્ગ પરિવારને કોરોના પછીનો આ સમય ઘણો કપરો છે, જેની અંદર મોંઘવારી મારતી જાય છે. અને વધુમાં આ બધું તો ચાલે છે એમાં નગરપાલિકાએ ટેક્સ ડબલ કરી દીધો છે, ઘણામાં ત્રણ ઘણા વેરામાં ત્રણ ગણો કરી દીધો છે. ગટર વેરો વધારથી 300% વધારી દીધો છે. સામાન્ય વેરામાં પણ વધારો કરી દીધો છે. તેના અનુસંધાનું અમને જેવી માહિતી મળી કે ડિસેમ્બર મહિનામાં તેઓએ આ ઠરાવ પસાર કરી દીધો છે. અમારા મહામંત્રી શ્રી ગોકુલભાઈ શાહ અને મ્યુનિસિપલ કાઉન્સિલર દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો છે 3 મહિના પહેલા, પણ આ લોકોએ નજરઅંદાજ કરીને આ પબ્લિકનું વિચાર્યા વગર આ લોકોએ ઉપર પરમિશન માટે મોકલી દીધું છે. અને જેવું જ અમને જાણ થતા અમે લોકોએ આજે કલેક્ટર સાહેબ મારફતે શ્રી મુખ્યમંત્રીશ્રીને ફરી એકવાર રજૂઆત કરી છે. અમે લોકોએ આના ઉપર ફેરવિચારણા કરી અને આ વધે નહીં, અને જો કદાચ વિકાસના ધ્યાન પર લઈને વધારો તો આ લોકોએ 10 વર્ષથી વધાર્યું નથી. ચીફ ઓફિસર સાહેબ કહે છે 10 વર્ષથી વધાર્યું નથી એટલે અમે તાત્કાલિક આટલો બધો વધારો, પણ આટલો બધો વધારો ના હોય.